नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हूँ छू परेश। मित्रों खास करीने आजे आ वीडियो नी अंदर आपणे जे एक महापुरुष विषे वात करवानी छे, पण खास पहला तो आजे गुरु नानक जयंती नी आप सौ मित्रों ने खूब खूब शुभकामनाओ। अने साथे आजे मारे जे वात करवानी छे ते मारा गुरु अने हूँ जेमने गुरु मानु छू एवा राजीव भाई दीक्षित विषे वात करवानी छे। राजीव भाई दीक्षित एटले छेला 1000 वर्षना सौथी बुद्धिशाळी अने होशियार व्यक्ति हूँ मानु छू एवा व्यक्ति विषे, एवा महामानव विषे आज हूँ वात करवा माँगु छू। पण पहला तो तमाम मित्रों ने विनंती छे, जे लोकोए आपणी चेनल ने सब्सक्राइब न करी होय ते नीचे लाल कलरनो बटन देखाय ते दबावीने चेनल ने सब्सक्राइब करी लेजो अने आ वीडियो ने लाइक આપીને તમામ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે। ખાસ કરીને રાજીવભાઈ દીક્ષિત, એટલે પહેલા તો હું આપને એ જણાવી દઉં કે રાજીવભાઈ દીક્ષિત વિશે વાત કરવી અથવા તો રાજીવભાઈ દીક્ષિતનો પરિચય હું આપી શકું એટલી મારી ઓકાત નથી, પણ ચોક્કસથી મને ગૌરવ છે કે જે દેશની અંદર રાજીવભાઈએ જન્મ લીધો એ જ દેશમાં મેં પણ જન્મ લીધો છે। જે રાજીવભાઈ દીક્ષિત જે મહાપુરુષ ગુજરાતમાં આવ્યા 2000ની સાલમાં, આજથી 20 વર્ષ પહેલાં રાજીવભાઈ દીક્ષિત હતા, જે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ગુજરાતના ગામે ગામ ફર્યા હતા, ગુજરાતના તમામ ગામડાઓમાં ફર્યા, ત્યારે આજથી 20 વર્ષ પહેલાં મેં પણ રાજીવભાઈની સાથે ગામોગામ ફરી અને રાજીવભાઈ સાથે કામ કર્યું ને રાજીવભાઈ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો, એ જ મારા જીવનનું પારિતોષિક છે, એ જ મારા જીવનનો મહા એવોર્ડ છે। અને ખાસ કરીને રાજીવભાઈ પાસેથી જે હું શીખ્યો છું, આજે જે તમે યુટ્યુબના માધ્યમથી અથવા તો ટીવી ચેનલના માધ્યમથી મને સાંભળતા હોય ને જે કંઈ હું સ્પીચ આપું છું, આ સ્પીચ છે એ પણ રાજીવભાઈ દીક્ષિતની દેન છે, એમની પાસેથી શીખી અને અમે કંઈક બોલતા થયા છે, એમને અમને બોલતા કર્યા છે, એની અમને સમાજ સેવા માટેની એક પ્રેરણા આપી છે। અને સ્વદેશી અપનાવો વિદેશી ભગાડો, એટલે કે વિદેશી કંપનીઓનો બહિષ્કાર કરવો, સ્વદેશી વસ્તુને અપનાવી સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવો, ત્યારબાદ દેશ હિત માટે પોતાનું હિત જોયા વગર દેશ અને સમાજના હિત માટે કામ કર્યું, આ જે પ્રેરણા છે એ રાજીવભાઈ દીક્ષિત પાસેથી અમને મળી છે। એટલે ખરેખર તો હું મારું જીવન ધન્ય માનું છું કે આવા વ્યક્તિ સાથે અમે પણ એક વખત રૂબરૂ કામ કર્યું હતું। અને આજની તારીખે વાત કરવા જઈએ તો આજે હું શોક મનાવું કે અભિનંદન આપું એ મને ખબર નથી, એનું કારણ છે અભિનંદન તો એ માટે આપવા જોઈએ જેમ વિડીયોની શરૂઆતમાં મેં આપણે ગુરુ નાનક જયંતિના અભિનંદન આપ્યા, એમ આજે જે આપણે રાજીવભાઈ દીક્ષિતનો જન્મદિવસ છે, એટલે કે આજે 30 નવેમ્બરે રાજીવભાઈ દીક્ષિતનો જન્મદિવસ હતો, એટલે એ બાબતે મારે અભિનંદન આપવા જોઈએ। પણ ખાસ 30 નવેમ્બરે રાજીવભાઈ દીક્ષિતનું મૃત્યુ પણ થયું હતું, એટલે એ બાબતનો હું શોક પણ પ્રગટ કરું છું। એટલે આજે એક જ તારીખ એવી છે ને, આ મહાપુરુષ એવા છે કે જેમનો જન્મ પણ 30 નવેમ્બરના રોજ થયો હતો અને એમનું મૃત્યુ પણ 30 નવેમ્બરના રોજ થયું હતું। પણ ખાસ રાજીવભાઈ દીક્ષિત માટેની વાત એટલા માટે જરૂરી છે, રાજીવભાઈ દીક્ષિતના વિચારો અને એની જે કાર્યશૈલી હતી, એની જે સમાજ સેવાની પ્રેરણા હતી અથવા તો એનો જે દેશપ્રેમ હતો અને એના જે અર્થવ્યવસ્થાની જે એક બાંધણી હતી, જે એક વિચારધારા હતી, આ વિચારધારા આજના યુવાનોને ક્યાંય ને ક્યાંય સ્પર્શ કરે તો હજી પણ એક નવી ક્રાંતિ ઊભી થાય એવી મને શક્યતાઓ દેખાય છે। ને ખાસ કરી અને રાજીવભાઈના શબ્દમાં તો હું ઘણી વખત શબ્દ વાપરું છું, જે રાજીવભાઈનો જ શબ્દ છે કે ભારત માતા વીર વિહીન નથી, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એવા મહાસપૂતોને આ ધરતી છે એ જન્મ આપે છે। આપણી ધરતી એટલે ભારતની ધરતી એટલે બહુરત્ન વસુંધરા છે, અને બહુરત્ન વસુંધરાની અંદર એક એવું રત્ન પાકેલું જેમનું નામ હતું રાજીવભાઈ દીક્ષિત, કે જેમણે એક આઈટી સુધીનો અભ્યાસ કર્યો, યુપીના એક નાના એવા ગામડામાં જન્મ લઈ અને હાઈ એજ્યુકેશન સુધી પહોંચ્યા અને ત્યારબાદ વૈજ્ઞાનિક સંસ્થાની અંદર કામ કર્યું, ને ખાસ કરીને જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ સાથે એમની વૈજ્ઞાનિક જે ટીમ હતી એમની અંદર પણ રાજીવભાઈએ કામ કર્યું, પણ અંતે રાજીવભાઈએ નક્કી કર્યું, ને ખાસ કરીને ભોપાલની અંદર જે ગેસ ગળતરની જે દુર્ઘટના બની હતી, જે વિદેશી કંપનીની અંદર દુર્ઘટના બની હતી જેમાં હજારો લોકોના જીવ ગયા હતા, આ એક કંપનીની વિરુદ્ધ આંદોલનથી રાજીવભાઈ દીક્ષિતનો એક જે જીવનનો માર્ગ હતો એ બદલ્યો હતો। અને ત્યારબાદ રાજીવભાઈએ પોતે તમામ હોદ્દાઓ છોડી દીધા, તમામ પોતાના કાર્યો છોડી દીધા અને પોતે લગ્ન પણ ન કર્યા અને પોતાનું જીવન છે એ સમાજ અને દેશને સમર્પિત કર્યું હતું। અને ખાસ કરીને હું આપને જણાવું કે રાજીવભાઈ દીક્ષિતે આઝાદી બચાવો આંદોલનની એક સંસ્થા ચાલુ કરી હતી, ત્યારબાદ વિદેશી ભગાવો સ્વદેશી અપનાવોનો નારો પણ રાજીવભાઈ દીક્ષિતે આપ્યો હતો, અને એના જે આ નારો હતો ને એની જે એક વિચારધારા હતી કે વિદેશી વસ્તુ ન વાપરવી અને સ્વદેશી જ વાપરવી
એની પાછળ પણ દેશ અને સમાજને શું શું ફાયદા થાય એ અમે ખૂબ નજીકથી સમજ્યા હતા. ફરી ક્યારેક સમય આવશે ત્યારે એના વિશે પણ આપણે ચર્ચા કરશું. પણ ખાસ દરેક મિત્રો મારી એ પણ વિનંતી છે કે રાજીવભાઈની વાત જે હું તમને કરું છું એવી રીતે યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલની અંદર રાજીવભાઈના વિડીયો પણ જોવા મળશે, એટલે તમારે ત્યાં એમને પણ સાંભળવાના છે. કેમ કે રાજીવભાઈ દીક્ષિત જેવા વક્તા અને એના જેવા સૌથી બુદ્ધિશાળી શ્રેષ્ઠ માણસ છેલ્લા 500 થી 1000 વર્ષની અંદર નથી થયા, અને દુનિયાની કોઈ પણ પોઈન્ટ એવો નથી, દુનિયાની કોઈ પણ એવી ચર્ચા નથી કે જે રાજીવભાઈએ નથી કરી. દુનિયાના તમામ સમસ્યાનું સમાધાન રાજીવભાઈ દીક્ષિતે બતાવ્યું હતું. આજે પણ આપણે કોરોના મહામારી જેવી એક બીમારીથી લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે, પણ રાજીવભાઈના વિડીયો સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે. અને આજે આપણું દુર્ભાગ્ય છે કે રાજીવભાઈ જીવિત નથી. કદાચ રાજીવભાઈ હોત તો આજે આપણે આ કોરોનામાંથી બહાર નીકળવાનો રસ્તો આસાનીથી મળી ગયો હોત. કેમ કે આમ જોવા જઈએ તો કે હોમિયોપેથિકના પણ સારા એવા જાણકાર હતા અને આયુર્વેદનું પણ ખૂબ મોટું એમની પાસે નોલેજ હતું. અને બીજા નંબરમાં જે વિદેશી કંપનીઓ દ્વારા જે ષડયંત્ર થતા હોય છે, જેમાં ખાસ કરીને મેડિકલ લાઇનની કંપનીઓ છે, જેમ આપણે ખ્યાલ હશે કે પુણેની અંદર એક સમયની અંદર સ્વાઇન ફ્લૂ માટે જે એક હાહાકાર મચાવવામાં આવ્યો હતો, એક અફવા ફેલાવવામાં આવી હતી, એક મોટી અફવા ફેલાવે છાપાઓની અંદર મીડિયાઓની અંદર એક હેડલાઇન બનતી હતી, અને ત્યારબાદ વિદેશી કંપનીઓ દ્વારા જે વેક્સિન અને દવાના ગોરખ ધંધાઓ થતા હતા, આ તમામ વસ્તુના પડદાઓ ફાસ્ટ જે રાજીવભાઈ દીક્ષિતે કર્યા હતા. અને ખાસ કરી અને ટૂંકમાં એનો પરિચય આપું તો રાજીવભાઈ દીક્ષિતે સમાજમાં અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ એરિયાની અંદર જઈ અને લોકોને વ્યાખ્યાન આપી અને ફ્રીમાં એક એની સેવા કરી હતી. સેવા કરીને સમાજમાં ઘણા બધા ક્રાંતિકારીઓ ઊભા કર્યા હતા. મારું એક સૌભાગ્ય છે કે જ્યારે ગુજરાત આવ્યા ત્યારે મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો, એમને રૂબરૂ મળવાનો મોકો મળ્યો હતો. પણ ખાસ હું આપને જણાવું કે આ બધી જગ્યાએ વ્યાખ્યાનો આપ્યા હતા ત્યારે એક ચહેરો એવો છે આપણા દેશની અંદર જેમનું નામ છે બાબા રામદેવ, જે પતંજલિ કંપનીના એક માલિક પણ આપણે એને માલિક તરીકે પણ ઓળખીએ છીએ, એક યોગ ગુરુ તરીકે પણ ઓળખીએ છીએ. રાજીવભાઈની મુલાકાત છે એન કેન પ્રકારે બાબા રામદેવ સાથે થાય છે. ત્યારે રાજીવભાઈ એક કન્ડિશન મૂકી હતી કે જ્યારે જે તે સમયે બાબા રામદેવની પતંજલિ કંપની ન હતી, પણ બાબા રામદેવ છે યોગ ગુરુ તરીકે ઓળખતા હતા બધા, અને યોગ કરાવતા હતા ત્યારે બાબા રામદેવની સભામાં યોગ કરવાવાળી પબ્લિક ખૂબ મોટા પ્રમાણમાં આવતી હતી. ત્યારે રાજીવભાઈ દીક્ષિતની ટીમ દ્વારા એક એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે જો બાબા રામદેવના યોગના જે કાર્યક્રમ પૂરા થાય પછી પાછળથી રાજીવભાઈ દીક્ષિતને વ્યાખ્યાન આપવા માટે થોડોક સમય આપવામાં આવે, બાબા રામદેવ એને સ્ટેજ ઉપરથી સમય આપે અને બાબા રામદેવના સ્ટેજ ઉપરથી રાજીવભાઈના વિચારધારાની પત્રિકાઓ વેચવા માટે થઈને એક મોકો આપવામાં આવે તો એક દેશહિત માટે કામ ગણાશે. ત્યારે બાબા રામદેવે આમને એક પરમિશન ચોક્કસથી આપી હતી. પણ બાબા રામદેવે આ કાર્ય કરવા માટે સ્ટેજનું અને પત્રિકાઓ બાંટવા માટે જે સ્ટોલ લગાવવામાં આવતા હતા એનું ભાડું પણ લીધું હતું. અને ખાસ કરી અને ત્યારબાદ બાબા રામદેવને એવું લાગ્યું કે ખરેખર રાજીવભાઈ દીક્ષિતની અંદર જે વિચારધારા છે એકદમ ક્રાંતિકારી વિચારધારા છે, જે દેશમાં નવો એક રસ્તો ખોલી શકે છે, જે દેશની અંદર નવી ક્રાંતિ ઊભી કરી શકે છે. અને આમ જોવા જઈએ તો હું તો એવું માનું છું કે બાબા રામદેવ કરતાં પણ આયુર્વેદના એક મોટા જાણકાર રાજીવભાઈ દીક્ષિત હતા. અને જે બાબા રામદેવ પાસેથી તમે જે કાળું નાણું જે વિદેશમાંથી લઈ આવવું અથવા તો ભ્રષ્ટ વ્યવસ્થા અને વ્યવસ્થા પરિવર્તનની જે તમે વાત કરો સાંભળો છો તે તમામ વાતો છે બાબા રામદેવને આ પ્રયોગમાં ઊભા કરવા માટે રાજીવભાઈનો ફાળો હતો. રાજીવભાઈએ આ તમામ વાતો માટે બાબા રામદેવને તૈયાર કર્યા હતા. અને કાળું નાણું છે એ કઈ રીતે લઈ આમ જોવા જઈએ તો આપણે કાળું નાણું આજની તારીખે પણ લઈ આવવામાં નિષ્ફળ છે, પણ આજની તારીખે રાજીવભાઈ દીક્ષિતના યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર અને બીજા અન્ય પ્લેટફોર્મ ઉપર ઘણા બધા વિડીયો છે. તમે કદાચ એના વિડીયોમાંથી એની વિચારધારા જોવો તો તમને ખબર પડશે કાળું નાણું કદાચ આપણે ધારીએ તો માત્ર 24 કલાકની અંદર લઈ આવી શકીએ છીએ, એવા પણ આપણા દેશની અંદર કાયદાઓ છે. પણ ક્યાંય ને ક્યાંય એમ કેમ પ્રકારે આપણે એમાં સફળ નથી થતા, કેમ કે આપણે રાજીવભાઈની વિચારધારા પ્રમાણે ચાલતા નથી. બીજા નંબરમાં રાજીવભાઈ દીક્ષિતના વ્યાખ્યાનોથી બાબા રામદેવને એવું લાગ્યું કે આમાં કંઈક નવી ક્રાંતિ આવે એમ છે, દેશની અંદર નવું પરિવર્તન આવે એમ છે. ત્યારે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જે સંસ્થાનું નામ હતું ભારત સ્વાભિમાન યાત્રા, જે આપ બાબા રામદેવના સ્ટેજ ઉપર ઘણી જગ્યાએ ભારત સ્વાભિમાન યાત્રાનું નામ સાંભળતા હશે. તે ભારત સ્વાભિમાન યાત્રાના મેન 3 ટ્રસ્ટી હતા. એક ટ્રસ્ટી હતા બાબા રામદેવ, બીજા ટ્રસ્ટી હતા રાજીવભાઈ દીક્ષિત અને ત્રીજા ટ્રસ્ટી હતા કેસી ઘોષ. કેસી ઘોષ એટલે જે તમે ધાર્મિક ચેનલ જે આસ્થા ચેનલનું નામ સાંભળ્યું હશે એ આસ્થા ચેનલના માલિક એનું નામ છે કેસી ઘોષ. આ 3 મેન ટ્રસ્ટીઓ હતા
અને આ ટ્રસ્ટ દ્વારા જે એક સમાજ સેવા કરવામાં આવતી હતી, કાળું નાણું પાછું આવે એના માટે પ્રયત્ન કરવામાં આવતા હતા. ત્યારબાદ જે વિદેશી કંપનીઓનો બહિષ્કાર કરીને દેશની અંદર સ્વદેશી કંપની આવે, ભારત દેશ છે તે ભારતીય માન્યતા ઊભો થાય આવા એક પ્રયત્ન કરવામાં આવતા હતા. ત્યારબાદ આપણી શિક્ષણ વ્યવસ્થા, જોકે શિક્ષણ વ્યવસ્થામાં પણ ક્યારેક હું કહીશ, જેવી રીતે આપણને ખ્યાલ હશે કે જે આપણે ઇંગ્લિશ મીડિયમ તરફ વળી રહ્યા છીએ ત્યારે એ ખોટું છે, અને કઈ રીતે ખોટું છે એની અંદર કઈ રીતે આપણે મૂર્ખતાનું પ્રદર્શન કરીએ છીએ તેની બારીકાઈથી વાત છે, રાજીવભાઈએ સમજાવેલી છે, એ પણ ફરી ક્યારેક હું તમને સમજાવીશ. પણ ખાસ કરીને આ જે ત્રણ ટ્રસ્ટીઓએ આ ભારત સ્વાભિમાન યાત્રા નામનું ટ્રસ્ટ ચાલુ કર્યું, ટ્રસ્ટ ખૂબ વ્યવસ્થિત ચાલતું હતું, અને ખાસ કરીને આપણી સ્વદેશી કંપનીઓ, સ્વદેશી જે દેશ નું હિત વિચારવાવાળા માણસો છે એ કામ કરવા માટે ઘણું બધું ફંડ પણ આપતા હતા. પણ એક સમયે એક દુર્ઘટના બની જાય છે, અને દુર્ઘટના પણ એવી બને છે, આમ જોવા જઈએ તો લગભગ આપણા દેશનું દુર્ભાગ્ય જ રહ્યું છે કે જે જે આવા મહાપુરુષો ઊભા થયા છે તેનું આયુષ્ય લાંબુ રહ્યું નથી, કાં તો એ કોઈ બીજી એનકેન પ્રકારે દુર્ઘટનામાં એનું મૃત્યુ થાય છે, અથવા તો કોઈ ષડયંત્રથી મારી નાખવામાં આવે છે, અથવા તો કોઈ બીજી રીતે. પણ મહાપુરુષો આપણા દેશની અંદર જેટલા થયા છે તેમનું આયુષ્ય હંમેશા ટૂંકું જ રહ્યું છે, અને એ પણ આપણું એક દુર્ભાગ્ય માની શકીએ. રાજીવભાઈનું મૃત્યુ છે એ પણ આપણા દેશ માટે એક દુર્ભાગ્ય છે, અને રાજીવભાઈ આયુર્વેદના અને એટલા હોમિયોપેથિકના જાણકાર હતા કે એમને લગભગ જો કોઈ ષડયંત્ર ન થાય અથવા તો બીજી કોઈ બીમારી ન આવે તો રાજીવભાઈ દીક્ષિત છે એમનું મૃત્યુ શક્ય નહોતું. રાજીવભાઈને હાર્ટ એટેક આવે એ પણ શક્ય નહોતું. અને ખાસ કરીને એક દિવસ એવી દુર્ઘટના બને છે કે અચાનક રાજીવભાઈના મૃત્યુના સમાચાર આવે છે, અને મૃત્યુના સમાચારની અંદર ખાસ કરી અને રાજીવભાઈના જે ભાઈ છે દીપકભાઈ દીક્ષિત એમને ફોન કરવામાં આવે છે કે રાજીવભાઈને એટેક આવ્યો છે, રાજીવભાઈ અમારી સાથે વાત પણ કરે છે, પણ એ મેડિકલ એટલે કે જે વિદેશી ટેકનોલોજી છે જે એલોપેથિકની એ સારવાર માટે ના પાડે છે, માત્ર આયુર્વેદિક સારવાર લેવા માગે છે, પોતે સ્વદેશીના આગ્રહી છે એટલે વિદેશી કંપનીઓની ટેકનોલોજી વાપરવાની ના પાડે છે, અને અંતે એને વિદેશી કંપનીઓની જે સારવાર છે, વિદેશી દવાની સારવાર છે નથી મળી, અને ન મળવાને કારણે રાજીવભાઈનું મૃત્યુ થઈ ગયું છે, આવો એક ખુલાસો પણ કરવામાં આવે છે. છતાં પણ જે રાજીવભાઈની ડેડ બોડી લેવા ગયા હતા અથવા તો રાજીવભાઈના અંતિમ દર્શન કરવા જે લોકો ગયા હતા તમામ મિત્રોનું એક જ સ્ટેટમેન્ટ હતું કે રાજીવભાઈનું બોડી છે, રાજીવભાઈનું શરીર છે એકદમ લીલું પડી ગયું હશે, લીલું પડી ગયું હતું. એટલે તમે તમામ મિત્રો જાણતા હશે કે શરીર લીલું ક્યારે પડે, કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને અને એમને ઝેર આપવામાં આવ્યું હોય તો જ શરીર લીલું પડે, બાકી શરીર લીલું ન પડે. અને છતાં પણ જો એનું પોસ્ટમોર્ટમ થયું હોત તો રાજીવભાઈના મૃત્યુનો એક ઉકેલ આવી જાત, રાજીવભાઈનું મૃત્યુ કઈ રીતે થયું એનો એક ખુલાસો થઈ જાત. પણ બાબા રામદેવે એક પણ દલીલ કરી હતી કે રાજીવભાઈનું મૃત્યુ છે રાષ્ટ્રીય મૃત્યુ છે, કેમ કે રાજીવભાઈએ પોતાનું જીવન છે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું, દેશ માટે જીવતા હતા અને દેશ માટે જ અંતે મરી ગયા છે. રાષ્ટ્રીય મૃત્યુ જાહેર થયું એટલે આપણે ઘણા બધા મિત્રોને ખબર હશે કે જે પણ વ્યક્તિનું રાષ્ટ્રીય મૃત્યુ જાહેર કરી દેવામાં આવે એનું પોસ્ટમોર્ટમ ન કરી શકાય. આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ થયું, એમનું પણ પોસ્ટમોર્ટમ નહોતું થયું, કેમ કે દેશના ચાલુ વડાપ્રધાન હોય એમનું મૃત્યુ થાય તો એને પણ રાષ્ટ્રીય મોત ગણવામાં આવે છે, જેનું જેનું રાષ્ટ્રીય મોત થાય એમનું પોસ્ટમોર્ટમ ન થઈ શકે. આ આપણા દેશની પરંપરા ગણો તો પરંપરા, દેશનો કાયદો ગણો તો કાયદો. અને રાજીવભાઈ દીક્ષિતના મૃત્યુને રાષ્ટ્રીય મૃત્યુ જાહેર કરવામાં આવ્યું એટલે એમના મોતના રાજ છે એ અકબંધ રહ્યા, ખુલ્યા નથી. અને રાજીવભાઈનું મૃત્યુ થયું પછી બાબા રામદેવે 2010ની અંદર પતંજલિ કંપનીની સ્થાપના કરી, અને બાબા રામદેવે જે તે સમયે એવું પણ કહ્યું હતું કે આ કંપની દ્વારા જે તે કાંઈ પણ નફો થશે તે રાષ્ટ્ર અને દેશના હિત માટે વાપરવામાં આવશે. કેમ કે હું પરફેક્ટ ના કહી શકું, પણ એમાં એવા પણ ખુલાસાઓ ઘણી જગ્યાએ થયા હતા કે જે રાજીવભાઈ દીક્ષિતના નામ ઉપર જે ભંડોળ આવ્યું હતું એ ભંડોળમાંથી જ પતંજલિ કંપની ઊભી થઈ. લામ જોવા જઈએ તો રાજીવભાઈની લાશ ઉપર આજે પતંજલિ કંપની છે એ એક ઊભી કરવામાં આવી છે, એક મોટું હજારો કરોડ રૂપિયાનું એમ્પાયર ખડું કરવામાં આવ્યું છે. ત્યારે આજે એ પૈસા કદાચ દેશના હિતમાં જ વપરાતા હશે, યોગ આયુર્વેદ અથવા તો બીજા કોઈ બાબતે. છતાં પણ મારા જેવા જે રાજીવભાઈ દીક્ષિતના ચાહક છે, શિષ્ય છે અથવા તો રાજીવભાઈ દીક્ષિતની વિચારધારા પ્રમાણે ક્રાંતિના રસ્તા ઉપર ચાલવાવાળા વ્યક્તિઓ છે એ ક્યારેય આ બાબતની વાત નહીં કરે. શું કામ? કેમ કે કંપનીઓ હોય, પૈસા હોય, રાજકારણ હોય,
એ કોઈને લેવા દેવા નથી, કેમ કે અમારા માટે તો મારા જેવા જે રાજીવભાઈના આશિક છે, આ રાજીવભાઈના ચાહક છે, એટલો એ તો એટલું જ માને છે કે અમે કાંઈ પણ મેળવી લઈએ છતાં પણ અમારી જે મોટી મિલકત હતી એ અમે ખોઈ નાખી છે. ત્રીસ નવેમ્બરના રોજ મારા જેવા હજારો માણસો એક મિલકત ખોઈ નાખી છે, ને એ મિલકતનું નામ છે રાજીવભાઈ દીક્ષિત. અને આજે પણ રાજીવભાઈ દીક્ષિત વિશે અમે વાત કરીએ તો કદાચ અમારા સ્વર પણ આગળ હાલતા નથી, પણ રાજીવભાઈ દીક્ષિત વિશે હું ફરીથી ક્યારેક વાત કરીશ. રાજીવભાઈ દીક્ષિત વિશે કદાચ રોજે રોજ એક એક કલાક સુધી બોલીએ તો પણ સમય ઓછો પડે છે, પણ ખાસ કરી અને રાજીવભાઈ દીક્ષિતનો આજે જન્મદિવસ છે, રાજીવભાઈ દીક્ષિતની આજે પુણ્યતિથિ પણ છે, એ નિમિત્તે આજે રાજીવભાઈ ખૂબ યાદ આવે છે. પણ વિશેષ વાતો છે એ ફરી ક્યારેક વિડીયોની અંદર કરશું, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી, આ વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે. હાલ જ આપશો, ધન્યવાદ.